વાડીલાલ રસોઈ શો પાવર્ડ બાય કૃષ્ણા તુવરદાર. મિત્રો, આપણું રસોડું એક એવી જગ્યા છે કે જ્યાં આપણે દિવસનો સૌથી વધારે સમય વિતાવીએ છીએ, અને છતાં પણ રસોઈ બનાવવામાં નાની મોટી ભૂલો તો કરતા જ હોઈએ છીએ, ખાસ કરીને મીઠાઈ બનાવવામાં. હા, ક્યારેક આપણે ધારીએ તેવું રિઝલ્ટ તો મળી જાય છે, ક્યારેક પરફેક્ટ પણ બને, પણ શું દર વખતે એવું જ રિઝલ્ટ મળવું શક્ય છે? શક્ય છે મિત્ર, એકદમ સારી રીતે આપણે પ્રિપેર કરીએ અને રાઈટ વેમાં મીઠાઈ કરીએ તો એકદમ શક્ય છે. યસ કામિનીબેન, તમે બનાવો ને તો મીઠાઈ તો પરફેક્ટ જ બને, પણ અમે બનાવીએ ને તો થોડું આગુ પાછું તો થાય. ના થાય, આપણે પરફેક્ટલી શીખી લઈએ, મેઝરમેન્ટ એકવાર જોઈ લઈએ અને બનાવવાની પદ્ધતિ એ જોયા પછી 101% નહીં જ પ્રોબ્લેમ આવે. એટલે જ આજે તમે લઈને આવ્યા છો રાઈટ વે ઓફ મીઠાઈ. યસ, અને એમ પણ મીઠાઈ તમારો ફેવરેટ ઝોનર છે, અને આઈ એમ શ્યોર કે આજે જે તમે બેઝિક મીઠાઈ શીખવાડશો એ જોઈને દર્શક મિત્રોનો પણ બધા જેટલા પણ કન્ફ્યુઝન હશે એ ક્લિયર થઈ જશે. તો આજે કઈ કઈ મીઠાઈ છે? કંસા, લૂઝ મોહનથાળ અને ફાડા લાવશે. યસ, એકદમ બેઝિક મીઠાઈઓ છે, બધી એકદમ ટ્રેડિશનલ પરંપરાગત ગુજરાતી મીઠાઈ. સાચી વાત. સૌથી પહેલા આપણે કંસાથી શરૂઆત કરીશું, અને એમ પણ કોઈ પણ સારા પ્રસંગની શરૂઆત હંમેશા કંસારથી થાય. ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, ઇવન બર્થડે હોય ને, તો પણ મમ્મી આગ્રહ રાખે કે આજે તો કંસાર કરીએ. સાચી વસ્તુ છે, કારણ કે આપણા ગુજરાતીઓને શકન કહીએ તો કંસારથી જ થતું હશે. એક્ઝેક્ટલી, અને જ્યાં સુધી વડીલો હાજર હોય ત્યાં સુધી તો એ આગ્રહ રાખે જ કે ના ભાઈ, થોડોક તો થોડોક કંસાર તો કરવાનો. અને પ્રસાદ તરીકે તમે એક સ્પૂન લો. હા, પણ લો ખરા, કમ્પલસરી.